गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो हवे आपणे आजे नवी गणतरीओ લઈને આવ્યા છે અને ચાલો વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે એ બંનેઓના પિતાજીનો પગારને આપણે આપણા ભારતીય ચલણમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ. ચાલો પહેલા તો માજીદના પિતાની વાત કરીએ. તો માજીદના પિતાજીનો પગાર જે મળ્યો છે તેની વાત કરીએ. તો માજીદના પિતાજીને શું મળ્યું છે? દિરહામ મળ્યા છે. અને તે પણ કેટલા? તો 1000 દિરહામ મળી છે. શું મળ્યું છે? દિરહામ મળ્યું છે. ચાલો તો 1000 દિરહામ. હવે આપણા ભારત રૂપિયામાં જુઓ દિરહામનો શું કિંમત છે? તો દિરહામ 1 દિરહામ બરાબર 1000 દિરહામ મળી છે. તો આપણે જોઈએ 1 દિરહામ બરાબર કેટલા? તો 1 દિરહામ બરાબર આપણા રૂપિયા છે 17 રૂપિયા અને 79 પૈસા. આટલા પૈસા થાય જ્યારે 1 દિરહામ હોય. તો અહીં આપણે એમને કેટલી મળી છે? 1000 દિરહામ મળી છે. તો કેટલા? બરાબર ને? એટલે શું થશે? 17.79 એટલે કે 17 રૂપિયાને 79 પૈસા ગુણ્યા 1000 બરાબર. હવે શું થશે? તો ચાલ આનો ગુણાકાર થશે. તો આનો ગુણાકાર કરવા જશો તો આ રીતે થશે 17.79 અને ગુણાકારને દશાંશ ચિહ્નને અવગણીને ગુણાકાર કરીશું. 1000 સાથે ગુણાકાર. અહીં 1, 2, 3, 4 સંખ્યા હોવાથી કેટલા શૂન્ય લગાવીશું? 3 શૂન્ય. ચાલો 1, 9, 9, 1, 7, 2, 7, 1, 7, 2, 7, 1, 1, 2, 1. હવે દશાંશ ચિહ્નને મૂકી દઈશું, બે અંક છોડીને. તો પાછળથી બે અંક છોડીને દશાંશ ચિહ્ન મૂકીએ તો શું જવાબ આવે છે? એકમ, દશક, સો અને અલ્પવિરામ ગમ. 17000. શું જવાબ આવે છે? 17000. આપણે અહીં બરાબર લખીએ છીએ 17790. 17790 રૂપિયા માજીદના પિતાજીનો પગાર થાય છે. ચાલો હવે એવી રીતના જ કોના પિતાજીની વાત કરી હતી? તો અરુણના પિતાજીની વાત કરી છે. અને અરુણના પિતાજીનું ચલણ શ્રીલંકાનું છે. અરુણના પિતાજી, ચાલો તે કેટલા લાવે છે શ્રીલંકાનું ચલણ? એ પણ 2000 રૂપિયા લાવે છે. 2000. અને શ્રીલંકાના ચલણને શું કહેવામાં આવ્યું છે? અરૂપિયો જ કહેવામાં આવ્યો છે. એને પણ રૂપિયો જ. એની કિંમત કેટલી છે? તો 1 રૂપિયો બરાબર 1 રૂપિયો બરાબર 0.43 એટલે કે 43 પૈસા આપણા થાય છે. બરાબર. તો એવા 2000 રૂપિયા બરાબર કેટલા પૈસા થશે? કેટલા રૂપિયા થશે? તો એનો અર્થ એવો કે 2000ને 43 વડે ગુણવા પડશે. પછી આપણે દશાંશ ચિહ્ન ઉમેરી દઈશું. ચાલો તો બે રકમ હોવાથી 1 શૂન્ય લગાવ્યો, 4 શૂન્ય નહીં ગુણાશે. 0 શૂન્ય 4 શૂન્ય સાથે ગુણીએ તો 0 જ આવશે. 4 ને 0 સાથે ગુણીએ 0 જ આવશે. 4, 2, 8. એવી રીતના 3 ને 0 સાથે ગુણતા 0, 3 ને 0 સાથે ગુણતા 0, 3 ને 0 સાથે ગુણતા 0 અને 3, 2, 6. હવે 0, 0, 0, 6 અને 8. હવે બે દશાંશ ચિહ્ન મૂકવા પડશે એટલે અહીં દશાંશ ચિહ્ન મૂકીએ એટલે કેટલા? 860 એટલે કે 860 રૂપિયા. કોનો પગાર છે? અરુણના પિતાજીનો. અરુણના પિતાજીનો પગાર 860 રૂપિયા છે અને માજીદના પિતાજીનો પગાર છે 17790. તો કોનો વધારે છે? તો માજીદના પિતાજીનો પગાર સૌથી વધારે છે. અરુણના પિતાજીની તુલનામાં માજીદના પિતાજીનો પગાર વધુ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ડી નંબરનો પ્રશ્ન જોઈએ. તો એમાં એવું કીધું છે કે લીનાના કાકી લીના માટે ચીનથી એક ભેટ લાવે છે જેની કિંમત 30 યુઆન છે. 30 યુઆન. 30 યુઆન છે. 30 યુઆન એ કયા દેશનું છે? ચાલો જુઓ તો યુઆન એ કયા દેશનું ચલણી નાણું છે? યુઆન એ ચીનના દેશનું છે. ચીનનું છે. હા, એના કાકી ચીન જ ગયા હતા અને ચીનથી લાવ્યા છે. અને તેની ભારતીય ચલણ મુજબ કિંમત શોધો. ચાલો તો ચીનની કિંમત શોધો. તો શું છે? 9 રૂપિયા અને 83 પૈસા. 1 યુઆન હોય, 1 યુઆન બરાબર આપણા ભારતનો આ પૈસા 9 રૂપિયા અને 83 પૈસા જેટલી કિંમત છે 1 યુઆનની. તો આપણી એના કાકી 30 યુઆનની કિંમત જેટલી વસ્તુ લાવ્યા છે. તો 30 યુઆન બરાબર કેટલા? હે ને? તો ચાલો શું થશે? 983 × 30નો ગુણાકાર થશે. ચાલ 43 9 43 9 3 48 2400 4 વડી પડી 2 9 47
28 29 હવે આપણે જે દશાંશ ચિહ્ન અહીંયા અવગણેલા હતા એટલે બે અંક પછી દશાંશ ચિહ્ન મૂકવાના છે તો મૂકી તો 294 રૂપિયા અને 90 પૈસા જેટલા લીનાના કાકી ભારતીય રકમ પ્રમાણે એટલે કે ભારતીય રૂપિયા સામે જો જોવા જઈએ તો ભારતના ચલણ પ્રમાણે આટલા રૂપિયાની વસ્તુ લાવ્યા હશે ચાલ હવે આગળ જોઈએ આસ્થા થોડા હોંગકોંગ ડોલર અને વોન ઈચ્છે છે તેને 4 રૂપિયાના બદલામાં કેટલા વોન મળી શકે જો આસ્થાને પણ હવે થોડા વોન જોઈએ છે શું જોઈએ છે વોન એ કયા દેશનું છે વોન તમને ખબર જ છે કે વોન એ કોરિયાનું છે વોન એ કોરિયાનું ચલણી નાણું છે અને તે આપણા ભારતની સામે 0.6 પૈસા જેટલો ભાગ દર્શાવે છે અને એને 4 રૂપિયાના બદલામાં જોઈએ છે જો આપણા 0.6 પૈસા છે આપણા ભારતના તુલનામાં એક વોનના 0.6 પૈસા બરાબર ને આપણે ઊંધું પદ મૂકીશું આપણે કેટલા રૂપિયાનું લાવવાનું છે આપણે લગભગ 4 રૂપિયા 4 રૂપિયા એટલે કેટલા પૈસા 1 રૂપિયો બરાબર 100 પૈસા તો 4 રૂપિયા એટલે 400 પૈસા તો આપણે ઊંધું પદ મૂકીશું કે 400 એક આટલા પૈસા એ એક વોન 0. એટલે કે 6 પૈસા આપણે લખીએ છીએ 6 પૈસા બરાબર 1 વોન બરાબર ને તો 400 પૈસા બરાબર કેટલા વોન 6 પૈસા બરાબર જો 1 વોન હોય તો 400 પૈસા બરાબર કેટલા વોન તો શું કરવું પડે 400 ને 6 વડે ભાગવા પડે બરાબર ને 400 ને આપણે 6 વડે ભાગીશું તો 400 ને આપણે 6 વડે ભાગવા જઈએ તો શું થાય તો 400 ને 6 વડે ભાગતા 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 = 6 × 6 =
છડવા છતા લેડા 6 6 36 6 6 36 જ આવશે એટલે આ રીતે પાછા 4 વધ્યા હવે પોઈન્ટ મૂકીને જવાબ લેવો પડશે એટલે પોઈન્ટ મૂક્યા અને પાછા શૂન્ય ઉટાયરા એટલે પાછા 6 6 36 પાછા શું આવ્યા પાછા 4 વધ્યા એવી રીતે પાછા 6 શૂન્ય એટલે આ રીતે એટલે આપણે અહીંયા 1 વધારે લઈ લઈએ છે એટલે 66.67 66.67 વોન ખરીદી શકે 4 રૂપિયામાં કેટલા વોન ખરીદી શકે 66.67 વોન ખરીદી શકે છે આ રીતે જ 508 રૂપિયાના બદલામાં હોંગકોંગના કેટલા ડોલર મળશે એ તમારે જાતે ગણતરી કરવાની રહેશે એની પછીનો પ્રશ્ન બીજા નંબરનો છે કિરણ 200 રૂપિયા લઈને ખરીદી માટે ગયો અને નીચેનું બિલ જુઓ દુકાનદાર દર્શાવેલ કિંમતમાં યોગ્ય દશાંશ ચિહ્ન મૂકવાનું ભૂલી ગયા છે તો નીચેના કોષ્ટકમાં તમારે દશાંશ ચિહ્ન મૂકવાનું છે તો ચાલો તમે દશાંશ ચિહ્ન આમાં મૂકતા શીખો આ કોષ્ટકમાં દશાંશ ચિહ્ન જે મૂકવાનું ભૂલી ગયા છે તે આપણે આશરે દશાંશ ચિહ્ન મૂકીએ સાબુની કિંમત છે અને જો એક સાબુ હોય એક જ જથ્થો લીધો છે સાબુનો તો આટલા બધા રૂપિયા તો હશે જ નહીં એટલે આપણે દશાંશ ચિહ્ન અહીંયા મૂકી શકીએ 12 રૂપિયા અને 50 પૈસા એવું હોઈ શકે કેટલા રૂપિયા 12 રૂપિયા અને 50 પૈસા એવું હોઈ શકે 12 રૂપિયા અને 50 પૈસા એવી રીતના લીલા ચણા 1 કિલોગ્રામનો ભાવ આટલો બધો હોય નહીં એટલે 50 રૂપિયા અને 25 પૈસા એવું હોઈ શકે એટલે 50 અને 25 ની વચ્ચે આપણે દશાંશ ચિહ્ન મૂક્યું છે ચા 250 ગ્રામ તો 27 રૂપિયા અને 25 પૈસા એવું હોઈ શકે હવે આગળ કોપડે 1 લીટર તો 60 રૂપિયાનું હોઈ શકે પછી એના બે શૂન્ય ની આગળ આપણે દશાંશ ચિહ્ન મૂકીએ છીએ એટલે 60 રૂપિયાનું કોપડે ગણાશે આમ આ કુલ ટોટલ 150 કેટલા રૂપિયાની વસ્તુ થાય છે 150 રૂપિયાની વસ્તુ થાય છે 150 રૂપિયા થાય છે તમે સરવાળો કરવો હોય તો કરી શકો છો